Hello friends, myself Mr. Meenal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss about the topic casting defects for the subject Manufacturing Engineering 1, subject 4333-1901. तो कास्टिंग बनावती वक्त एनी अंदर कई कई डिफेक्ट्स आवे छे ए विषय आपणे वात करिए। तो जनरली सेंड कास्टिंग बनावता दागीनामा बीजी रीतथी बनावेला दागीनानी कम्पेरिजनमां खामीनो प्रमाण वधारे होय छे। कास्टिंगमां खामीओ जे उद्भवे छे एना रीजन्स घणा बधा होई शके अने कास्टिंग तैयार करवामां घणी बाबतो अगत्यनो भाग भजवे छे, जेम के पेटर्न, मोल्डिंग मटीरियल, कोर, गेटिंग सीस्टम एट्सेट्रा एट्सेट्रा। તો આ બધી બાબતોનું જો યોગ્ય ધ્યાન પ્રોડક્શન પ્રોસેસ દરમિયાન લેવામાં નહીં આવે તો કાસ્ટિંગ ખામીવાળું બની શકે છે અથવા એની અંદર ખામી આવવાની પોસિબિલિટી રહે છે। તો એ ખામી કઈ કઈ આવી શકે એ આપણે જોઈએ। તો કાસ્ટિંગમાં જે પણ ખામી ક્રિએટ થાય છે એના કારણ અને ઉપાય વિશે આપણે જોઈશું। તો સૌથી પહેલાં બ્લો હોલ્સ। બ્લો હોલ્સ કોને કહેવામાં આવે છે? તો કાસ્ટિંગની સપાટીની નીચે રહેલા છિદ્રોને બ્લો હોલ્સ કહેવામાં આવે છે। જો આ છિદ્ર સપાટીની ઉપર દેખાય તેવા હોય તો એને ઓપન બ્લો કહેવાય છે અને કાસ્ટિંગની પ્રોસેસ દરમિયાન ઉત્પન્ન થતા વાયુઓ બહાર નીકળી નહીં શકવાને કારણે આ ખામી જનરેટ થાય છે। એના કારણ કયા કયા છે? તો મોલ્ડની રેતીમાં ભેજનું પ્રમાણ વધારે હોય, કોરને અપૂરતું બેકિંગ આપેલું હોય, વધારે પડતા કાર્બનિક બંધકો યુઝ કરેલા હોય, મોલ્ડ રેતીનું વધારે પડતું રેમિંગ કરી નાખેલું હોય કે અપૂરતા વેન્ટ હોલ આપેલા હોય અને રેતીના સૂક્ષ્મ કણો હોય। તો આ બધા રીઝનને કારણે બ્લો હોલ્સ કાસ્ટિંગની અંદર આવી શકે। તો એનો ઉપાય શું છે? તો રેતીમાં ભેજનું પ્રમાણ જે છે એનું કંટ્રોલિંગ કરવું, કોર જે છે એને બરાબર રીતે શેકવો, યોગ્ય બંધકનો ઉપયોગ કરવો, મોલ્ડની રેતીનું રેમિંગ યોગ્ય રીતે કરવું, વેન્ટ રોડ વડે જરૂરી વેન્ટ હોલ તૈયાર કરવા, રેતીના કણો જે છે એ પણ યોગ્ય સાઇઝનો પસંદ કરો। તો આટલી વસ્તુ ધ્યાનમાં લઈને આપણે બ્લો હોલ્સ નિવારી શકીએ। સેકન્ડ ખામી આવે છે શ્રિંકેજ। તો ધાતુ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાય ત્યારે એના કદમાં થોડો ઘટાડો થાય છે। તો આ પ્રોસેસ દરમિયાન જો વધારાનો રસ મળી નહીં રહે તો કાસ્ટિંગમાં સપાટી ઉપર અથવા તો અંદરના ભાગે વોઇડ ક્રિએટ થાય છે, જેને સંકોચન કહેવામાં આવશે, એટલે કે શ્રિંકેજ કહેવામાં આવશે। એટલે એના માટેનો મેઇન રીઝન શું છે? તો ખામીયુક્ત રનર હોય, ગેટ અને રાઇઝર હોય અથવા ધાતુ રસનું પોરિંગ ટેમ્પરેચર બરાબર નહીં હોય તો એને કારણે શ્રિંકેજ થઈ શકે છે। એટલે એના ઉપાય તરીકે યોગ્ય રીતે રનર રાઇઝરનું સિલેક્શન થવું જોઈએ, ગેટ યોગ્ય રીતે ગોઠવાવો જોઈએ જેથી કરીને ડાયરેક્શનલ સોલિડિફિકેશન મળી શકે અને જરૂર પડે તો એની ડિઝાઇન બદલવી જોઈએ અને ધાતુરસ જે છે એનું ટેમ્પરેચર વ્યવસ્થિત જાળવવું જોઈએ તો શ્રિંકેજ નિવારી શકાય। થર્ડ ખામી છે તિરાડ, એટલે કે ક્રેક્સ। તો મોલ્ડની અંદર ધાતુરસ જ્યારે ઠંડો થશે ત્યારે તે સંકોચાશે અને આ સંકોચન જો એક સરખું નહીં હોય તો સપાટી પર સ્ટ્રેસ ક્રિએટ થશે અને એ સ્ટ્રેસ ક્રિએટ થશે એટલે સપાટી પર ક્રેક પડશે। એ જે ક્રેક્સ છે એને પુલ્સ પણ કહેવામાં આવે છે। એટલે એના માટેનું રીઝન શું છે? કે કોર અને મોલ્ડનો ભાંગી પડવાનો ગુણધર્મ ઓછો હોય અથવા એની ડિઝાઇન યોગ્ય નહીં હોય કે મોલ્ડનું સખત રેમિંગ કરેલું હોય તો એને કારણે ક્રેક્સ થઈ શકે છે। તો એના ઉપાય તરીકે કોર અને મોલ્ડ રેતીનો ભાંગી પડવાનો ગુણધર્મ સુધારવો, એટલે કે ડિઝાઇનને સુધારવી અને મોલ્ડની રેતી જે છે એનું યોગ્ય રીતે રેમિંગ કરવું। ફોર્થ આવે છે ઇન્ક્લુઝન્સ। તો ધાતુરસમાં કોઈક વખત બિનજરૂરી મટીરિયલ્સ અથવા પદાર્થ જેમ કે ધાતુનો ઓક્સાઇડ, સ્લેગ, રેતીના કણ વગેરે આવી જાય જેના લીધે કાસ્ટિંગમાં જે ખામી ક્રિએટ થાય એ ખામીને ઇન્ક્લુઝન કહેવામાં આવે છે। તો એના માટેનું કારણ શું છે? કે ગેટિંગ સિસ્ટમ આપણી બરાબર નહીં હોય અથવા પોરિંગ વ્યવસ્થિત રીતે થયેલું નહીં હોય કે હલકા પ્રકારની મોલ્ડ હોય અથવા તો કોરની રેતી હલકા પ્રકારની હોય તો પણ આ ખામી થઈ શકે અથવા અપૂરતું રેમિંગ કરેલું હોય કે અશુદ્ધ મેટલનો ચાર્જ કરી દીધો હોય તો એને કારણે ઇન્ક્લુઝન થઈ શકે। તો એના ઉપાય તરીકે ગેટિંગ સિસ્ટમ સુધારવી, ટર્બ્યુલન્સ ક્રિએટ નહીં થાય એ રીતે એનું પોરિંગ કરવું, મોલ્ડ અને કોરની રેતી સારી યુઝ કરવી,
મોલ્ડ રેતીનું રેમિંગ વધારે કરવું, યોગ્ય અને શુદ્ધ મેટલ ચાર્જ યુઝ કરવો તથા રસપાત્રમાં ઓક્સાઇડ નહીં બને એની કાળજી લેવી. એના પછી નેક્સ્ટ ખામી આવે છે લિફ્ટ એન્ડ શિફ્ટ. તો કાસ્ટિંગનો અમુક ભાગ જે છે તે આપણને ખસી ગયેલો દેખાય, એટલે કે સ્થાનાંતર થયેલો જણાય, તો એવી ખામીને આપણે લિફ્ટ અથવા શિફ્ટ કહીએ છીએ. તો એનું રીઝન શું છે? તો પેટર્નના ભાગોનું એલાઇનમેન્ટ અયોગ્ય હોય, બરાબર નહીં હોય, કોરનો ટેકો બરાબર અપાયેલો નહીં હોય, કે મોલ્ડ બોક્સનું ક્લેમ્પિંગ બરાબર નહીં હોય, અથવા તો કોર અને મોલ્ડની રેતીની સ્ટ્રેન્થ પૂરેપૂરી નહીં હોય, તો એને કારણે લિફ્ટ અથવા તો શિફ્ટ થઈ શકે છે. તો એના ઉપાય તરીકે પેટર્ન જે છે એને યોગ્ય ડોવેલ પિન મૂકીને એના ભાગોનું એલાઇનમેન્ટ બરાબર કરવું. પેટર્ન પર ડોવેલ પિન મૂકીને એના જે પાર્ટ્સ છે એનું એલાઇનમેન્ટ વ્યવસ્થિત રીતે કરવું. કોરને પૂરતો ટેકો આપીને મોલ્ડમાં ગોઠવવું. મોલ્ડ બોક્સ જે છે એને યોગ્ય રીતે ક્લેમ્પિંગ કરવું અને પૂરતી સ્ટ્રેન્થવાળી કોર અને મોલ્ડ રેટીને યુઝ કરવી. એના પછી સિક્સ્થ ખામી છે સ્વેલ. તો સ્વેલ કોને કહેવામાં આવે છે? તો ધાતુ રસને લીધે મોલ્ડ કેવિટીનો અમુક ભાગ અથવા તો આખી મોલ્ડ કેવિટી પહોળી થઈ જાય તો એ કાસ્ટિંગ તેટલું મોટું થાય છે અને એ ખામીને સ્વેલ કહેવામાં આવે છે. એના માટેનું રીઝન શું છે? તો ધાતુ રસનું દબાણ, રેતીનું અયોગ્ય રેમિંગ, મોલ્ડ અને કોરની ઓછી સ્ટ્રેન્થ. એટલે ઉપાય તરીકે શું આવશે? તો રેમિંગ પૂરેપૂરી રીતે કરવું, મોલ્ડ અને કોરની સ્ટ્રેન્થ વધારવી જેથી કરીને ધાતુ રસનું દબાણ સહેલાઈથી વહન કરી શકે. સેવન્થ ખામી છે ફિન્સ. તો કાસ્ટિંગ પર જે ઉત્પન્ન થયેલી પાતળી ધાર છે તેને ફિન કહેવામાં આવે છે. જનરલી પાર્ટિંગ લાઇન પર આ ખામી વધારે જોવા મળે છે. એનું રીઝન શું છે? કે મોલ્ડ બોક્સનું ક્લેમ્પિંગ બરાબર નહીં હોય અથવા તો કોર અને મોલ્ડની ગોઠવણ બરાબર નહીં હોય. તો એના ઉપાય તરીકે બંને મોલ્ડ બોક્સને યોગ્ય રીતે એકબીજા પર મૂકીને ક્લેમ્પિંગ કરવું, એટલે કે કોપ અને ટ્રેકને બરાબર રીતે ગોઠવીને ક્લેમ્પિંગ કરવું જેથી કરીને પેટીઓ ખસી નહીં શકે. મોલ્ડ અને કોરની એસેમ્બલી યોગ્ય રીતે કરવી. એઠ ખામી છે મિસરન એન્ડ કોલ્ડ શોટ. તો કાસ્ટિંગની અંદર ધાતુરસ મોલ્ડના બધા જ ભાગમાં પહોંચી નહીં શકતા, એ ભાગ ભર્યા વગરનો રહી જાય છે. તો આવા અધૂરા કાસ્ટિંગને મિસરન કહેવામાં આવે છે. જ્યારે મોલ્ડમાં ધાતુરસ જુદા જુદા વિભાગમાંથી આવતા એક સાથે ભળી શકતા નથી, આવું મોલ્ડમાં વિરુદ્ધ દિશામાંથી ધાતુરસ આવતો હોય ત્યારે બને છે. આનાથી ઊભી થતી જે ખામી છે તેને કોલ્ડ શટ કહેવામાં આવે છે. મિશ્રણ એટલે શું? કે બધા ભાગમાં પહોંચી શકતો નથી ધાતુરસ અને એને કારણે કાસ્ટિંગની અંદર જે ખામી ક્રિએટ થાય તે મિશ્રણ કહેવાશે. જ્યારે કોલ્ડ શટ એટલે શું? કે મોલ્ડમાં ધાતુરસ જુદા જુદા ભાગમાંથી આવતા એક સાથે ભળી નહીં શકે, કારણ કે ઓપોઝિટ ડિરેક્શનમાંથી આવતો હોય ધાતુરસ, તો ત્યારે જે ખામી ક્રિએટ થશે એને કોલ્ડ શટ કહેવાશે. તો એના માટેના રીઝન શું છે? કે ડિઝાઇન ખામી ભરેલી હોય અથવા ગેટિંગ સિસ્ટમ બરાબર નહીં હોય અથવા ફ્લુઇડિટી બરાબર નહીં હોય, ગમે ત્યાં અટકી જાય છે અથવા કોલ્ડ શટ થઈ જાય છે. તો કાસ્ટિંગની અથવા કાસ્ટિંગની દિવાલ પાતળી હોય કે ધાતુરસ એકધારું નહીં રેડાવાના કારણે પણ આવી ખામી થઈ શકે છે. તો એના ઉપાય તરીકે પેટર્ન અથવા ગેટિંગ સિસ્ટમમાં સુધારો કરવો જરૂરી છે. ધાતુ રસનું ટેમ્પરેચર વધારવું જરૂરી છે તથા મોલ્ડમાં એક ધારો ધાતુનો રસ રેડીને મોલ્ડ ભરવું જરૂરી છે. અને બીજું, રેતીની છિદ્રાળુતા સુધારીને પણ આ ખામી નિવારી શકાય. નાઇન છે મેટલ પેનેટ્રેશન. એટલે કાસ્ટિંગની સપાટી રફ અને ખરબચડી બનવાને કારણે ધાતુનું અંતઃપ્રવેશ ખામી કહેવામાં આવે છે. તો કાસ્ટિંગની સપાટી જે રફ બને છે અથવા ખરબચડી બને છે તેને આપણે મેટલ પેનેટ્રેશનના કારણે બને છે એમ કહી શકીએ. એના રીઝન શું છે? તો રેતીના કણોની સાઇઝ મોટી હોય, રેમિંગ બરાબર થયું નહીં હોય, મોલ્ડિંગ સેન્ડ અને કોરની તાકાત ઓછી હોય, સ્ટ્રેન્થ ઓછી હોય અને વધારે છિદ્રાળુતા એટલે કે પરમેબિલિટી વધારે હોય. તો એના ઉપાય તરીકે આપણે શું કરી શકીએ? તો રેતી જે મોટી હતી એની જગ્યાએ સૂક્ષ્મ કણવાળી રેતી યુઝ કરી શકાય, રેમિંગ વ્યવસ્થિત રીતે કરી શકાય, મોલ્ડિંગ અને કોરની સ્ટ્રેન્થ વધે અને છિદ્રાળુતા ઘટે તેવી રીતે એનું મિશ્રણ કરવું વગેરે. એના પછી નેક્સ્ટ ખામી છે હાર્ડ સ્પોટ. તો હાર્ડ સ્પોટ કોને કહેવામાં આવે? તો કાસ્ટિંગનો અમુક ભાગ જલ્દી ઠંડો થઈ જાય
તો તે જગ્યાની સપાટી વધારે સખત બની જાય છે, તેને હર્ડ સ્પોટ કહેવામાં આવે છે. એનું રીઝન શું છે? તો અયોગ્ય કાસ્ટિંગ ડિઝાઇન, અયોગ્ય મેટલ કમ્પોઝિશન અને ચિલ્સનો અયોગ્ય ઉપયોગ. તો એના ઉપાય તરીકે શું આવશે કે કાસ્ટિંગની યોગ્ય ડિઝાઇન કરવી જેથી કરીને ધાતુ રસ એક સરખી રીતે ઠંડો થઈ શકે, અને યોગ્ય મેટલ કમ્પોઝિશન પસંદ કરવું, તેમજ યોગ્ય સ્થાન અને ડિઝાઇનના ચિલ્સનો ઉપયોગ કરવો જેથી કરીને હર્ડ સ્પોટ નિવારી શકાય. એના પછી 11th ખામી છે રન આઉટ. તો ધાતુ રસને જ્યારે મોલ્ડમાં રેડવામાં આવે છે ત્યારે એ વખતે કેવિટીમાંથી લીક થઈને બહાર નીકળે તેવી ખામીને રન આઉટ કહેવામાં આવે છે. એનું રીઝન શું છે? કે મોલ્ડિંગ બોક્સ ખામીવાળું હોય અથવા મોલ્ડિંગ પ્રોસેસ ખામીવાળી હોય. તો ઉપયોગ ઉપાય એનો શું આવશે કે મોલ્ડિંગ બોક્સને ચેન્જ કરીને નવી બોક્સનો યુઝ કરવો અથવા તો મોલ્ડિંગની પ્રોસેસીસમાં સુધારો કરવો. એના પછી નેક્સ્ટ ખામી આપણે આવશે ડ્રોપ. ડ્રોપ કોને કહેવાય છે? તો મોલ્ડ કેવિટીની રેટી તૂટીને છૂટી પડી જાય તેનાથી કાસ્ટિંગમાં જે ખામી ક્રિએટ થશે એ ખામીને ડ્રોપ કહેવામાં આવે છે. એનું રીઝન શું છે? તો કોર તથા મોલ્ડની ગ્રીન સેન્ડની સ્ટ્રેન્થ ઓછી હોય તો આ ખામી ઉદભવી શકે. ઓછું રેમિંગ હોય કે અપૂરતું રેન્ફોર્સમેન્ટ હોય તો ડ્રોપ ક્રિએટ થઈ શકે. તો એના ઉપાય તરીકે શું આવશે કે કોર અને મોલ્ડ સેન્ડમાં જરૂરી બંધકો ઉમેરીને એની સ્ટ્રેન્થ વધારવી, ડેવલપ કરવી. કોર અને મોલ્ડમાં જરૂરી રેન્ફોર્સમેન્ટના સળિયા રાખીને એનું યોગ્ય રીતે રેમિંગ કરવું. એના પછી છેલ્લી ખામી છે વારપેચ. વારપેચ કોને કહેવામાં આવે છે? તો ધાતુ રસનું ઘન સ્વરૂપ બને ત્યારે અથવા ત્યાર પછી કાસ્ટિંગ મરડાઈ જાય કે વિકૃત થઈ જાય તો એ ખામીને વારપેચ કહેવામાં આવે છે. જ્યારે ધાતુ સોલિડિફાઈ થશે ત્યારે કાસ્ટિંગ મરડાઈ જશે અથવા વિકૃત થઈ જશે તો એ ખામી વારપેચ કહેવાશે. એનું રીઝન શું છે? કે ડિઝાઇન બરાબર નહીં હોય અથવા તો સોલિડિફિકેશનનો, ડાયરેક્શનલ સોલિડિફિકેશનનો અભાવ હોય અથવા ઇન્ટરનલ સ્ટ્રેસીસ હોઈ શકે. તો એના ઉપાય તરીકે શું કરી શકાય? તો કાસ્ટિંગની યોગ્ય ડિઝાઇન તૈયાર કરી શકાય જેથી કરીને ધાતુ રસ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાય ત્યારે ડાયરેક્શનલ સોલિડિફિકેશન મળી રહે અને કાસ્ટિંગને જરૂરી હીટ ટ્રીટમેન્ટ આપીને તેમાંના ઇન્ટરનલ સ્ટ્રેસીસ દૂર કરીને પણ વારપેજ નિવારી શકાય. થેન્ક યુ.